समग्र भारत में फागण सुद पूनमना दिवसे होलिका दहनो उत्सव मनावामां आव्यो हतो। त्यारे बनासकांठा जिल्लाना सरहदी विस्तारोमां पण परंपरागत रीते होलिका दहननी उजवणी कराई हती। होळी धुळेटी जेवा त्यौहारोमां वावथराद अने सुईगाममां आजे पण जूनवाणीनी झलक जोवा मळे छे। आ विस्तारोमां आजे पण जूनी परंपराओने साचवी राखी होळी प्रगटावामां आवती होय छे, जेमां शेरी मोहल्लाना बाळको भेगा थई छाणना ओળાયા અને લાકડા ભેગા કરે છે। શેરી કે મોલ્લાના ચોકમાં છાણ અને લાકડાના બે અલગ અલગ ડગા બનાવી બંને ડગા ઉપર નાનકડી ધજા મૂકવામાં આવે છે અને હોળી પ્રગટાવવામાં આવતી હોય છે। આ વિસ્તારોમાં અત્યારે પણ લોકવાયકા છે કે ધજા ચારે દિશાનું મહત્વ બતાવે છે, જેમાં ધજા દક્ષિણ દિશામાં અને ગામ તરફ પડે તો વર્ષ દરમિયાન અનેક નુકસાનનો સામનો કરવો પડે અને જો બીજી ધજા ધ્રુવ દિશામાં પડે તો આવનાર વર્ષ સારું રહેશે। જો કે થરાદના શેરી મોલ્લામાં પણ હોલિકા દહનની ઉજવણી કરાઈ હતી। થરાદના રાજપૂત વાસ ચેનલ સોસાયટીમાં પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું, ત્યાં થરાદના ચાચર ચોક સહિત મહાવીર ચોકમાં પણ હોલિકા દહનની ઉજવણી કરાઈ હતી। આ વિસ્તારોમાં આજે પણ હોલિકા દહન ઉજવણી વખતે નવપરણિત વરવધુ દ્વારા હોલિકાની પ્રદક્ષિણા કરાય છે, તેમજ પુત્ર પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ જ ધામધૂમથી પુત્રની પણ પ્રદક્ષિણા કરાવવામાં આવતી હોય છે તેવી અહીંના લોકોની માન્યતા છે। અત્યારે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના ગાઈડલાઈન મુજબ સોસાયટી તેમજ શેરીઓમાં હોળીના તહેવારની ઉજવણી વખતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી।